विद्यार्थी मित्रों पत्रणार सामाजिक विज्ञान सोशल साइंस जेने आपणे कहीए छीए के सामाजिक विज्ञान में पाठ आठमो छे एमां आपणे जोवानुं छे જમીનનું ધોવાણ એટલે શું કે જમીનનું જે ધોવાણ એ કોના દ્વારા છે તો કે જમીનના જે માટીના જે કણો છે જમીનના જે માટીના કણો છે એક સ્થળેથી બીજા સ્થળે ચાલ્યા જાય છે જેમાં હવા છે પાણી છે એ કુદરતી પરિબળો એક સ્થળેથી બીજા સ્થળે જે જમીનની ગતિશીલ દ્વારા ધોવાણ થાય છે તેને જમીનનું ધોવાણ કહેવામાં આવે છે જમીનના ધોવાણ માટે અનેક અનેક પરિબળો પડાવે છે કારણ કે જમીનના જે માટીના કણો છે એ જમીનને ઝડપી રાખે છે અને એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થાય છે અને આને કારણે જે જમીનનું ધોવાણ એ ખૂબ જ થાય છે આવી જ રીતે જે જમીનનું જે ઉપલું પડ છે એ વર્ષો સુધી એ જમીનના કણોને ઝડપી રાખીને કુદરતી પરિબળો ઉપલનું જે પડ છે એ વર્ષો સુધી લાગે છે એમ જમીનના જે કણો વરસાદથી જે તોફાની પવનો એની તરફ ખેંચાય છે આને જમીનનું ધોવાણ એ કહી છે હવે પછીનો મુદ્દો છે મિત્રો જમીનનો ધોવાણ અટકાવવાના ઉપાયો જમીનના ધોવાણ અટકાવવાના કુલ મહત્વના મુદ્દો છે એ કુલ છ મુદ્દા છે એમાં આપણે જમીનના ધોવાણ અટકાવવાનો પહેલો મુદ્દો છે જમીનનું થર છે કે જમીનનું જે પડ છે એ તરાણ પ્રવૃત્તિ દ્વારા ઉપર નિયંત્રણ હોય જે જમીનનું જે પડ છે કોના ઉપર કે જમીનનું જે થર છે એ તરાણ પ્રવૃત્તિ કારણ કે તરાણ પર જે પશુઓ છે એ એની ઉપર જમીનનો જે પગ છે એ પ્રવૃત્તિ ઉપર એને નિયંત્રણ એને કડક નિયંત્રણમાં લેવું જંગલો દ્વારા જે એ સુસ્તનું પાલન કરવા માટે એ તરાણ પ્રવૃત્તિ ઉપર એને નિયંત્રણ કડક પગલાં સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ તરાણ પ્રવૃત્તિ ઉપર એને નિયંત્રણ લેવું જોઈએ પછીનો મુદ્દો છે ઘોડાવાળી જમીન કે જમીનમાં જે ધોવાણ થાય મિત્રો જમીનનું જે ધોવાણ થાય એ કોના દ્વારા જે ઘોડાવાળી જગ્યા હોય છે એ જમીનના જે પગથિયા એ તળાથી પગથિયા બનાવવા અનેક અનેક સીડીવાળા એ તળાથી પ્રવૃત્તિ એ પગથિયા તળાવની વાવેતરથી એ એવા પગથિયા બને અને ત્યાં આપણે એ જમીનના ધોવાણ માટે તળાથી પગથિયા વાવે એ વાવેતર કરવું જોઈએ તળાથી વાવે પછીનો મુદ્દો છે કે જમીન પડતર જમીન છે જે જ્યાં દાખલા જગ્યા કોઈ પણ વસ્તુ વવાતી નથી ખેડ થતી નથી એની ખેડ કહેવાય મિત્રો કે જ્યાં ખેડ જ નથી થતી પડતર જે જમીન હોય ત્યાં સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એના વૃક્ષોનું વાવેતર કરવું જ્યાં દાખલા જગ્યાએ શું બનાવવું છે તો કે વધારે વધારે સરકાર દ્વારા નવસારી બનાવે છે આવા આવા જે સંશોધન કરે છે એને દ્વારા જમીનનું વૃક્ષનું વાવેતર કરવું છે પછી પાણીમાં જે વેહડા પડેલા વેહડા એટલે જે મિત્રો અહીં કહે કે વેહડા એટલે ભેળ પડ્યું હોય છે કે એકદમ પાણી પહાડી વિસ્તારમાંથી જે પાણી ગળગળતું વહે છે અને જે વેહડા જે વોકળા જે એનું વેળ પડી જાય છે એ વેહડા પડેલા હોય એના પર નદીઓ દ્વારા જે નદીઓ દ્વારા જેના આગબંધ બાંધવાનું નદીઓ દ્વારા જે આગબંધ એટલે નદીઓ દ્વારા બંધો બાંધી અને એ પાણીને રોકવા ઉપર પ્રયત્ન કરવો જોઈએ હવે પછીનો મિત્રો પોઈન્ટ છે કે પાણીનો જે વેગ છે કે પાણીનો જે પ્રવાહ છે એને વેગ કહેવામાં આવે છે આ વેગને શું કહેવામાં આવે છે તો કે એનો પ્રવાહ વેગ છે પાણીનો જે વેગ છે એનો પ્રવાહ છે ધીમો પાડવો જોઈએ કે પાણીનો જે પ્રવાહ છે આપણે જે આડો બંધો બાંધી અને એને ધીમો પાડવો જોઈએ અને એના દ્વારા ખેતરોમાં જે ઊંડી જે હળ દ્વારા જે ઊંડી ખેતરો ખેડી અને એ જમીનનું ધોવાણ અટકાવવા માટે એની ખેડ ઊંડી ખેડ કરવું હોય તો તમારા જમીનની જે ફળદ્રુપતા છે એ મિત્રો જાળવી રાખી છે જમીનની ફળદ્રુપતા કોના દ્વારા જાળવી છે કે ખેડો દ્વારા જે ઊંડી ખેડ હોય એના દ્વારા એ જમીનના ખેડ એ ઊંડી ખેડ દ્વારા એનું ખેતાળમાં ધોવાણ ન થાય એ માટે ઊંડી ખેડ કરવી જોઈએ ભૂમિ સંરક્ષણ એ પછીનો મુદ્દો છે ભૂમિનું સંરક્ષણ કરો જમીનનું જે ધોવાણ રોપી જે જમીનની જે ગુણવત્તા જાળવી રાખે છે કે જમીનનું જે ધોવાણ છે એની ગુણવત્તા જાળવી રાખે અને જમીનના સંરક્ષણ માટે જે જમીન સંરક્ષણ માટે મિત્રો જે સીધો સંબંધ થાય માનવી દ્વારા જે સીધો સંબંધ થાય છે એને જમીનનું એ ભૂમિનું સંરક્ષણ કહેવામાં આવે છે ભૂમિના સંરક્ષણના ઉપાયો
કે ભૂમિના સંરક્ષણના ઉપાયો કોને કે ભૂમિના ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. તો પહેલો મુદ્દો છે કે જંગલો આચ્છાદન હોય. કેવો છે આચ્છાદન? ને કારણે તેના મૂળ કણે આધાર કે જમીનના જે મૂળ છે એ ઉછો જે મૂળ છે એના મૂળિયા એ જમીનને શું પકડી રાખે છે, એને જકડી રાખે છે, એના આધારે જમીનનું ધોવાણ થાય. એને જકડી આથી એને જમીન કહેવામાં આવે છે. એ જંગલો દ્વારા આચ્છાદન કરી તેના મૂળ જમીનને જળકી રાખે છે. પછી નો મુદ્દો કે જમીનના જે કોતરો છે, કાંકરા છે, પથ્થરો છે, કોતરો છે, એના દ્વારા જે કોતરો છે પહાડી ઢોરા ઉપર વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. કે જમીનનું જે કોના દ્વારા છે, તો જમીનના કોતરો છે પહાડી ઢોરા ઉપર, જે પહાડી વિસ્તારમાં જે આવે ઢોરા ઉપર એની ઉપર જે વૃક્ષો આપણે એ વૃક્ષોનું વાવેતર કરવું. આના દ્વારા જે પાણી જે છે એ તરત એ ઢોરા ઉપર એ વહી જાય છે અને એના દ્વારા વૃક્ષોનું વાવેતર મિત્રો કરવું જોઈએ. રણને નજીકના ક્ષેત્રોમાં કે જે આપણું રણ છે, જે પહાડી જે રણ છે એ નજીકના ક્ષેત્રોમાં જે વાતાવરણ હોય છે એના પવનો દ્વારા જે એને રોકીને વૃક્ષોની જે હારમાળા કરવી, વૃક્ષોને એકદમ કટિબંધથી બાંધી એને વૃક્ષોનો હારમાળા કરી શકી શકવી. ઓકે ઓકે થેન્ક યુ.